أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે. કિતાબ અહેવાલે કરબલા, ગુજરાતી મજલિસો, પ્રકાશક હાજી નાજી મેમોરિયલ ટ્રસ્ટ, મજલિસ પાંચમી, જનાબે ઇમામે હસન અલૈહી સલામના ફઝાઇલ અને શહાદત. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. قال الله عز اسمه في كتابه المجيد وفرقانه الحميد أم يحسدون الناس على ما آتاهم الله من فضله شو تيو إرشا کرے چھے اے لوکو اوپر کہ جنہیں اللہ پوتانا فضلتی عطا کرے چھے. آ مبارک آیت میں لوکو تھی مراد کون چھے پہلے آپ نے اے تپاسیے سوائے کے محرکہ ما چھے کہ અબુલ મગાઝેલીએ હઝરત ઇમામે મોહમ્મદ બાકિર અલહી સલામથી રિવાયત કરી છે કે લોકોથી મુરાદ આમ લોકો નથી, બલકે ખાસ અમો અહલે બેત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ છે, જેની ઉપર લોકો રશ્ક અને હસદ કરે છે. મોમિનીન દુનિયામાં આજ સુધી વધુમાં વધુ હસદ મોહમ્મદ અને આલે મોહમ્મદના ઉપર એ નબીના કલેમા પડનારાઓએ જ કરેલ છે. ખુદાવંદ આલા મોહમ્મદ અને આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને ઘણી જ બુઝુર્ગી અને ઇજ્જત આપી છે. તે કેવા મુસલમાનો છે કે ઈર્ષાની આગમાં હંમેશા સળગ્યા કરે છે. આપણે મોહમ્મદ અને આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની પૈરવી કરીએ છીએ, મુહર્રમના દિવસોમાં તાઝિયા અને અલમ કાઢીએ છીએ અને તેને લોકો બિદઅત કહે છે, પણ હકીકતમાં એ લોકોની અજ્ઞાનતા છે. આ તો હસદ છે. દુનિયામાં કોઈ એવો ધર્મ નથી કે જે પોતાના પેશવાઓની યાદ મનાવતો ન હોય. આ મજલિસમાં આપણા બીજા ઇમામ ઇમામે હસન અલહી સલામના ફઝાઇલ અને મસાઇબ બયાન કરવાનો મકસદ છે. પૈગંબરે ઇસ્લામના પ્યારા નવાસા હઝરત ઇમામે હસન અલહી સલામ સાથે મૌવિયાએ જે સુલુક કરેલ છે તે મશહૂર છે. ઇમામ અલહી સલામના ઉપર એવા એવા જૂઠા આક્ષેપો કરવામાં આવ્યા કે જેમાં કોઈ પણ જાતનું વજૂદ જોવામાં આવતો નથી. એ ઇમામ અલી સલામ નિશાનમાં શિયા તેમજ સુન્નીની મોતેબર હદીસમાં જોવામાં આવે છે કે અલ હસન વલ હુસૈનો સૈયદે શબાબે અહલિલ જન્ના, એટલે હસન અને હુસૈન અલી સલામ જન્નતના જવાનોના સરદાર છે. જે જન્નતીઓના સરદાર હોય તે યકીનન ગુનાહોથી પાક હોવા જોઈએ. પૈગંબરને માનનારાઓએ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની આ હદીસ ઉપર યકીન રાખવું જોઈએ. ખરેખર હું સાચું કહું છું કે અગર આ હદીસને કોઈ જૂઠલાવશે તો તેનો હશ્ર ઇમામ અલૈહી સલામના દુશ્મનોની સાથે થશે. અઝાદારો, આજનો દિવસ હઝરત ઇમામ હસન અલૈહી સલામની શહાદતનો છે. પંજેતનમાંથી ચોથા તનની આજે દુનિયાથી રુખસતી છે. યમાની ચાદર નીચે બેસનારી ત્રણ હસ્તીઓ દુનિયાથી ઉઠી ગઈ. આજે ચોથી હસ્તી પણ વિદા થનારી છે. અઝાદારો, આજે જનાબે ફાતેમા સલામુલ્લાહ અલેહાના નાના દીકરા એકલા થઈ જશે. પહેલે નાના જાન દુનિયાથી ચાલ્યા ગયા, પછી ચક્કી પીસી પીસીને પાડવાવાળી માએ પણ ખુદા હાફિઝ કહ્યું. ત્યાર પછી કયામત એ આવી કે બાપના માથા ઉપર નમાઝની હાલતમાં ઇબને મુલજીમે તલવાર મારી શહીદ કર્યા. એ નમાઝી પણ ખુદા હાફિઝ ઓ નાસિર કહેતા કહેતા ચાલ્યા ગયા. હવે બચપનના સાથી અને સાથે રહેનાર ભાઈ પણ સાથ છોડી રહેલ છે. ઈદના દિવસે લાલ અને લીલા રંગનો પોશાક ધારણ કરનારાઓ હવે જુદા પડે છે. જનાબે હસને મુશ્તબાના સોગવારો, આજે તે લીલા રંગના કપડાનો ભેદ તમારી સામે ખુલી જશે કે અમ્મીજાન પાસે લીલો પોશાક હસન મુશ્તબા અલહી સલામે શા માટે માંગ્યો હતો. આપની સામે હઝરત ઇમામ હસન અલહી સલામના એક બે તારીખી વાક્યા પેશ કરું છું. ઉમ્મીદ છે કે આપ ધ્યાનથી સાંભળશો. સાહેબે લવા એઝુલ અહઝાન લખે છે કે જ્યારે હઝરત ઇમામે હસન અલહી સલામની વય 7 વર્ષની થઈ તે વખતે આપ વહી સાંભળતા હતા અને પોતાની અમ્મીજાન પાસે આવીને બયાન કરતા હતા. જ્યારે જનાબે અમીર અલહી સલામ ઘરમાં તશરીફ લાવતા હતા ત્યારે જનાબે ફાતેમા સલામુલ્લાહ અલેહાથી જબાનથી
સાંભળતા હતા. તે વખતે જનાબે અમીર અલી સલામ અજબ થઈ પૂછતા, એ ફાતેમા, તમને કેવી રીતે ખબર પડી? ત્યારે જનાબે સૈયદા કહેતા કે આપના ફરજન હસન મુશ્તબાએ મને કહેલ છે. એક દિવસ હઝરત અલી અલી સલામ ઘરમાં છુપાઈ ગયા. જ્યારે હઝરત ઇમામ હસન અલી સલામ પોતાના નાના જાન પાસેથી વહી સાંભળીને આવ્યા અને ચાહ્યું કે પોતાની અમ્મીજાનને બયાન કરે, પણ આપ બયાન કરી શક્યા નહીં, જબાન રોકાઈ ગઈ. જનાબે ફાતેમા સલામુલ્લાહ અલેહા બહુ જ અજબ થયા. તે વખતે હઝરત ઇમામ હસન અલી સલામે કહ્યું, એ અમ્મીજાન, શા માટે હેરત પામો છો? કોઈ મારા બુઝુર્ગ સાંભળી રહ્યા છે, તેમના સાંભળવાથી મારી જબાન રોકાઈ ગઈ છે. આ સાંભળી જનાબે અમીર અલી સલામ તેમની પાસે તશરીફ લાવ્યા અને પોતાના ફરજનને પ્યાર કર્યો. હઝરત ઇમામ હસન અલી સલામ વાલિદે બુઝુર્ગવારની હાજરીમાં તો ચૂપ થઈ ગયા, પણ આપે મૌવિયાના દરબારમાં શાનદાર છટાથી જે તકરીર ફરમાવી છે એ આપને હું સંભળાવું છું. એક દિવસ લોકોએ મૌવિયાને કહ્યું કે હસન બિન અલીને કહો કે મિંબર ઉપર જે ખુતબો પડે કે લોકો ઉપર તેમની ઉણપ કમજોરી જાહેર થઈ જાય. મૌવિયાએ આપને બોલાવ્યો અને કહ્યું, મિંબર ઉપર જાઓ અને વાયસ ફરમાવો. આપ મિંબર ઉપર તશરીફ લઈ ગયા અને ખલ્લાકે આલમની તારીફ કર્યા પછી આપે ફરમાવ્યું, અયોહન્નાસ, જે મને ઓળખે છે તે ઓળખે છે અને જે મને નથી ઓળખતા તે ઓળખી લે કે હું હસન બિન અલી ઇબને અબી તાલિબ છું. હું સૈયદે આલમ બિન તે રસૂલનો ફરઝન છું. હું ખાતેમુલ અંબિયાનો પારઈ જિગર છું. હું કરામતો અને દલીલોનો માલિક છું. મારા હકથી મને મહેરૂમ કરવામાં આવ્યો છે. હું અને મારો ભાઈ હુસૈન જન્નતના જવાનોના સરદાર. જ્યારે મૌવિયાએ આ જોશીલી તકરીર સાંભળી ત્યારે ડરી ગયો કે લોકો હઝરત તરફ ન થઈ જાય. તે કહેવા લાગ્યો કે અય અબુ મોહમ્મદ, હવે આપ ખજૂરની તારીફ કરો, હવે આવી વાતોથી શું ફાયદો છે? એ સાંભળતા જ તકરીરનો દરિયો જોશમાં આવ્યો. ફસાહત અને બલાગતની સાથે આ ફરમાવા લાગ્યા, ખજૂરને મોટી કરે છે, ગરમી તેને પકાવે છે, સરદી પાકીઝા અને લતીફ કરે છે. ત્યાર પછી અસલ વિષય તરફ આપે રજૂ થયા કે હું ફરજંદે પેશવાએ ખલકે ખુદા અને જિગર બંદે મુસ્તફા છું. મૌવિયા ફરી ગભરાણો, પોતાની શાનો શોકત બરબાદ થવાનો ભય લાગ્યો. જે કાંઈ આપે ફરમાવ્યું તે કાફી છે યબ્ન રસૂલલ્લાહ, હવે આપ મિંબર ઉપરથી નીચે તશરીફ લાવો. અઝાદારો, આવા રહીમ અને સખીની સાથે દુનિયાવાળાઓએ કેવો સુલૂક કર્યો! આપને કોઈ જગ્યાએ ચેનથી રહેવા ન દીધા અને મઝલૂમ ઇમામને અનેક વાર ઝેર આપવામાં આવ્યું અને આપને આપની ઝૌજા જોદાએ બિનતે અશશ થકી ઝેર આપવામાં આવ્યું. જ્યારે મદીનામાં ચેનથી રહેવા ન દીધા ત્યારે આપ મુસલ શહેરમાં આવ્યા. ત્યાં પણ મોલાને પનાહ ન મળી. અરે બધાને છોડી ઘરમાં પનાહ લેવા ચાહતા હતા, પણ કોઈ સ્થળે પનાહ મળતી ન હતી. કોઈ વખતે અંગૂરમાં ઝેર આપવામાં આવ્યું, કોઈ વખતે ખાવામાં ઝેર આપવામાં આવ્યું. મોલાને ઝેરથી ખૂબ જ તકલીફ થવા લાગી. હવે શું કરે, કોને કહે? છેવટે રોતા રોતા નાનાની કબ્ર મુબારક ઉપર આવ્યા અને ફરિયાદ કરવા લાગ્યા. નાનાની કબ્ર મુબારકથી આપે ઘર આવ્યા અને જનાબે કાસિમ અલી સલામની માતાને ઘરે રહેવા લાગ્યા. હઝરત ઇમામે હુસૈન અલી સલામ અને બીજા ભાઈઓ આપની ખિદમત કરતા હતા. જ્યારે દુશ્મને જોયું કે ઝહેર આપ ઉપર અસર નથી કરતો ત્યારે રૂમના બાદશાહ તકી કાતિલ ઝહેર મંગાવવામાં આવ્યું અને મરવાન મલૂને જોદા બિનતે અશઅસની પાસે મોકલાવ્યું કે કોઈ પણ રીતે તેમને ખવડાવવામાં આવે. તે મલૂના છુપી રીતે ઇમામના ઓરડામાં દાખલ થઈ અને જોયું કે આપ આરામ ફરમાવી રહ્યા છે અને આપના સિરહાને પાણીનો એક કૂઝો હતો. તે કૂઝામાં ઝહેર નાખી ચાલી ગઈ. જ્યારે મોલા ઉઠ્યા ત્યારે આપને પ્યાસ લાગી હતી. કોઈને જોયા નહીં ત્યારે આપે પોતે કૂઝો ઉપાડ્યો અને તેમાંથી થોડું પાણી પીધું. અરે એ ઘૂંટડો ગળાથી નીચે ઉતાર્યો કે આપે એક આહ મારી અને મારું કલેજું ફાટી રહ્યું છે. આવાજ સાંભળી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહા એકાએક દોડી આવ્યા અને પૂછ્યું, ભૈયા,
કેમ બેચેન છો? આપે ફરમાયું, બહેન જરા થાળ લાવો. જ્યારે થાળ આવ્યો ત્યારે આપ તેમાં ઉલટી કરવા લાગ્યા. અરે હસન મુશ્તબા અલી સલામના સોગવારો, હાય તે થાળમાં માછલીની જેમ મૌલાના કલેજાના ટુકડા તડપતા હતા. જનાબે ઇમામ હુસૈન અલી સલામ ખબર સાંભળી ઘરમાં આવ્યા, જોયું તો ભાઈના મોઢામાંથી જીગરના ટુકડા નીકળી રહ્યા છે અને બહેનો રડી રહી છે. આ જોઈને ભાઈથી ગળે વળગી ગયા અને કહ્યું, એ ભાઈ આ શું થયું? આપે જવાબ આપ્યો કે એ ભાઈ હુસૈન, હમણાં હું સૂઈ ગયો હતો કે મેં સ્વપ્નમાં નાના જાન રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહ વસલ્લમ અને બાબા જાન અલી મુર્તઝા અલૈહિસ સલામ અને માદરે ગિરામી ફાતેમા એ ઝહરા સલામુલ્લાહ અલૈહાને જોયા. માએ કહ્યું કે બેટા, મુસીબતના દિવસો પસાર થઈ ગયા, હવે તું જલ્દી અમારી પાસે આવીશ. આ સાંભળી હું સ્વપ્નમાંથી જાગી ગયો અને પ્યાસ લાગવાથી કૂઝામાંથી થોડું પાણી પીધું. અરે ભાઈ, ખબર નથી કે આ પાણી કેવું હતું કે મારા જીગરના ટુકડા થઈ ગયા. આ સાંભળી ઇમામે હુસૈન અલી સલામે ચાહ્યું કે પાણી કેવું છે તેની તપાસ કરે. એ ઈરાદાથી કૂઝા તરફ હાથ લંબાવ્યો. એ જોઈ જનાબે ઝૈનબ અલી સલામ બેતાબ થઈ ગયા અને ઇમામ હસન અલી સલામે કૂજો લઈને જમીન ઉપર પછાડ્યો. હાય અફસોસ, કેવું કાતિલ ઝહેર હતું કે જમીન ફાટી ગઈ અને માટી જોશ ખાવા લાગી. એ મૌલાના આશિકો, તમે વિચાર કરો કે ફરજંદે રસૂલના જીગરની કેવી હાલત થઈ ગઈ હશે. જીગરના બહોતે ટુકડાઓ થઈ ગયા. ફરજંદે ફાતેમાને ગશ આવવા લાગ્યો અને ઇમામ હુસૈન અલી સલામ ભાઈથી વળગીને ડરવા લાગ્યા. હઝરત ઇમામ હસન અલી સલામે કહ્યું, એ ભાઈ, મારી કિસ્મતમાં તો એવું પાણી લીખેલું હતું, પણ ભાઈ તમારા ઉપર મુસીબતોનો એવો વખત આવશે કે અમારા કોઈને માટે આવ્યો નથી. અરે અરબની ધગધગતી જમીન, કરબલાનું બળતું રણ, નાના નાના બાળકોનો સાથ. એ ભાઈ, પાણી તો બંધ હશે પણ દુશ્મનો તીરોનો વરસાદ વરસાવશે. હઝરત, બે દિવસ એવી જ રીતે પસાર થયા. ઘડી ઘડી આપ બેહોશ થઈ જતા હતા. મૌલાની હાલત બદલવા લાગી. ઇમામ હસન અલી સલામે તબરુકાત ઇમામ હુસૈન અલી સલામને હવાલે કર્યા અને કહેવા લાગ્યા કે એ ભાઈ, તમો જ મને ગુસ્લ દેજો અને કફન પહેરાવજો. એ ભાઈ, દિલ ચાહે છે કે નાના જાન પાસે મારી કબ્ર બને, પણ ભાઈ દુશ્મન ત્યાં દફન થવા નહીં દે, તમો તેઓની સાથે લડશો નહીં. અઝાદારો, હસન મુશ્તબા અલી સલામને એ જગ્યાએ દફન થવા ન દીધા અને જનાઝા ઉપર તીરોનો વરસાદ વરસાવ્યો. લાશને જન્નતુલ બકીમાં જનાઝાની બહાર કાઢવામાં આવી તો સાત તીર આપના જિસ્મે મુબારકમાં પૈવસ થઈ ગયા હતા. જનાબે હસન મુશ્તબાના સોગવારો પછી આપે ફરમાવ્યું, ભાઈ હુસૈન અને ઝૈનબ કુલસુમ ફાતેમાની લાડલી દીકરીઓ છે, એમને તસલ્લી અને દિલાસો દેજો. એ ભાઈ, મારો કાસિમ યતીમ થઈ રહ્યો છે, મારા બચ્ચાની ખબર રાખજો કે તેથી તે યતીમનું દુઃખ ભૂલી જાય. વસિયત કરતાં કરતાં ઇમામે ફગ ફેલાવી દીધા. ઇમામ હુસૈન અલી સલામ માથું કૂટવા લાગ્યા અને રોઈ રોઈને કહેતા હતા, વાહ ખાહો, વાહ હસનાહો. એ અવાજ સાંભળતા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા દોડી આવ્યા. તરત જ ભાઈની આંખો બંધ કરી, એ મારી શહેજાદી, આપે ભૈયા હસન અલી સલામની આંખો બંધ કરવાની ખિદમત કરી. શહેઝાદી, કહો કે કરબલામાં ભાઈ હુસૈનની આખરી ખિદમત કરવાનો મોકો મળ્યો હતો કે નહીં? અરે રોઝે આશુરા અસરના વખતે જ્યારે માં જાયા અને ઘોડા ઉપર જોવામાં ન આવ્યા, શહેઝાદીની એ વખતે વિચાર આવ્યો હોય તો અજબ નથી કે ભાઈની આખરી ખિદમત અદા કરું અને તે માટે ખેમામાંથી બહાર નીકળ્યા હોય. અઝાદારો, જ્યારે આપ ખેમાની બહાર નીકળ્યા ત્યારે ચારે તરફ દુશ્મનોની ફોજ ઊભી હતી, ક્યાંય પણ રસ્તો મળ્યો નહીં. અરે માયુસ થઈ ઉમરે સાદને કહેવા લાગ્યા, એ પિસરે સાદ, કેવો ગઝબ છે કે નબીનો નવાસો ઝીબા થઈ રહ્યો છે
અને તું જોઈ રહ્યો છે. અઝાદારો ભાઈની શહદાઈ બહેન ફરિયાદ કરી રહી હતી અને શિમર મલૂન કુંદ ખંજર ભાઈના ગળા ઉપર ફેરવી રહ્યો હતો. અરે જિબ્રાઈલે અમીન આસમાનથી નિદા આપી, અલા ખુતિલ હુસૈન બે અર્ધ કરબલા, અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન.